અસ્સલામુ અલૈકુમ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પહેલું પ્રકરણ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી તથા આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર ધંધો, વ્યવસાય અને રોજગાર છે તેવી સમજૂતી મેળવી, જેની અંદર ધંધા વિશે આપણે તેની લાક્ષણિકતાઓ, તેના હેતુઓ શીખી ગયા. હવે આગળ ધંધાકીય જોખમો વિશે માહિતી મેળવીશું. ધંધાકીય જોખમો, કોઈ પણ ધંધો કરો તો તેની અંદર નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે, કારણ કે ભાવિ એટલે કે ભવિષ્ય અનિશ્ચિત છે અને તેમાં અનિશ્ચિત બનવાના કારણે નફો વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. ધંધામાં 2 સ્વરૂપના જોખમો હોય છે, એક કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમો એવા જોખમ છે કે જેની ઉપર ધંધાકીય વ્યક્તિનો કોઈ અંકુશ હોતો નથી, જેમ કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું ને હમણાં હાલમાં જે ચાલી રહી છે તે જોખમ છે કોરોના. આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિ ઉપર માનવી કાબૂ મેળવી શકતો નથી, તેના કારણે ધંધાધારી વ્યક્તિઓના વેપારી એકમો બંધ પડી ગયા છે અથવા તો ઓછો નફો કમાય છે, ઓછું વેચાણ કરે છે. તો એ કુદરતી જોખમો છે જેને આપણે અંકુશમાં રાખી શકતા નથી. બીજો પ્રકાર છે જોખમોનો, તે છે માનવસર્જિત જોખમો. માનવસર્જિત જોખમો એટલે માનવીએ સર્જેલા જોખમો, માનવી દ્વારા જે જોખમો ઊભા કરવામાં આવે છે તે, જેની અંદર આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની રહેણીકરણીમાં ફેરફાર, રુચિ અને ટેવમાં ફેરફાર, ટેકનોલોજીમાં પરિવર્તન, હરીફાઈ, આ બધા માનવસર્જિત જોખમો છે. માનવસર્જિત જોખમો માનવીઓ દ્વારા સર્જના તેની થાય છે એટલે તે આપણને વધુ નુકસાન પહોંચાડે છે, પરંતુ તેને કાબૂમાં લઈ શકાય છે. ધંધાકીય જોખમો જે ઊભા થાય છે, કુદરતી જોખમો હોય કે માનવસર્જિત જોખમો હોય, તેની પાછળના કારણો શું છે તે જોઈશું. તો ધંધાકીય જોખમોના કારણોમાં પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. આપણે જાણીએ છીએ કે દુનિયાની અંદર ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે, શોધખોળો થઈ રહી છે, તેના કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય છે. એ ફેરફાર આપણે આપણા ધંધાકીય એકમમાં કરવા પડે અને ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવું પડે. ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે જે નવી નવી ટેકનોલોજી માર્કેટમાં આવે તે આપણે પણ અપનાવવી પડે. જો આપણે એની જગ્યાએ જૂના યંત્રો અને જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો અન્ય વેપારી એકમોની, ધંધાકીય એકમોની તુલનામાં આપણે પાછળ રહી જઈશું. એના માટે આપણે પણ નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓ અપનાવવી પડે છે અને જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. તો આ એક પ્રકારનું ધંધાકીય જોખમ છે, કારણ કે જૂના યંત્રો હવે આપણી માટે નકામા થઈ ગયા છે અને તેની સામે આપણે નવા યંત્રો વિકસાવવા પડે છે, ખરીદવા પડે છે, એટલે ખર્ચો અને નુકસાન વધી જાય છે. બીજું છે વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક પેદાશોનો ભય એટલે આપણે જોઈએ છીએ કે માર્કેટમાં એક વસ્તુની જગ્યાએ બીજી નવી વસ્તુ આવે છે તો લોકો જૂની વસ્તુ વાપરતા નથી. જેમ કે પહેલાંના સમયની અંદર ફાઉન્ટેન પેનનો જમાનો હતો, લોકોને ફાઉન્ટેન પેનનો એક પ્રકારનો ક્રેઝ હતો, પરંતુ તેનો સ્થાન હવે બોલપેને લઈ લીધું છે, કારણ કે ફાઉન્ટેન પેન મોંઘી હતી અને એની અંદર શાહી નાખવાની ઝંઝટ હતી. જ્યારે એની જગ્યાએ બોલપેન આવી, બોલપેનમાં રિફિલ બદલીને તમે કામ કરી શકો છો અને એની ગુણવત્તા જોવા જઈએ તો ફાઉન્ટેન પેન જેટલી તો નથી, પરંતુ તે છતાં સારી એવી ગુણવત્તા હોય છે અને તે મોંઘી સસ્તી બધા પ્રકારની મળે છે તો લોકો તે ખરીદતા થયા.
એટલે ફાઉન્ટેન પેનનો જમાનો જતો રહ્યો. બીજું કે પહેલાંના સમયની અંદર તાંબા અને પિત્તળના વાસણોની અંદર લોકો રાંધતા હતા, જ્યારે હવે સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો જમાનો આવ્યો છે, તો જે જૂના તાંબા અને પિત્તળના વાસણો હતા તે નકામા થયા. એ ઉપરાંત પહેલાંના સમયમાં રેડિયો ચાલતો હતો, લોકો રેડિયો પર ગીતો સાંભળતા, સમાચાર સાંભળતા હતા, જ્યારે એની જગ્યાએ સ્થાન લીધું ટેલિવિઝન, અને હવે તો ટેલિવિઝનની જગ્યાએ પણ મોબાઈલ ફોન આવી ગયા. તો આ રીતે જોઈએ તો વૈકલ્પિક પેદાશોનો ભય એ એક ધંધાકીય જોખમનું કારણ કહી શકાય છે, કારણ કે ગ્રાહકોને જે વૈકલ્પિક પેદાશો નવી મળતી જાય છે તેમ જૂની પેદાશોને તેઓ છોડતા જાય છે. ત્રીજું કારણ છે હરીફાઈ. ધંધાકીય એકમની અંદર સૌથી વધારે જોખમ હરીફાઈથી રહેલું છે, કારણ કે જે આપણા હરીફ ધંધાદારી એકમો છે તેની સામે ટકવા માટે આપણે બે વસ્તુ ખાસ આપવી પડે છે. એક તો ગુણવત્તા સારી આપવી પડે છે અને બીજું કિંમત વાજબી રાખવી પડે, તો જેના કારણે પ્રત્યક્ષ રીતે ધંધાના નફા ઉપર અસર થાય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવું હોય તો આ હરીફાઈનો સામનો કરવો જ પડે, અને એ હરીફાઈનો સામનો કરવા માટે તેણે વેચાણ કિંમત ઘટાડવી પડે. એ ઉપરાંત આજનો જમાનો એ જાહેરાતનો જમાનો છે, લોકો જાહેરાત જોઈને આકર્ષાય છે અને તે પેદાશો ખરીદવા માટે તત્પર થાય છે. એટલે તમારે પણ હરીફ એકમ જો જાહેરાત કરતું હોય તો તેની સામે ટકવું હોય તો તમારે એનાથી વધારે પ્રમાણમાં જાહેરાત કરવી પડે, એટલે ખર્ચો વધી જશે, તેની સામે વેચાણ કિંમત ઘટાડવી પડે, અને એમ જોવા જઈએ તો નફાનું પ્રમાણ ઘટતું જશે. તો એ પણ એક ધંધાકીય જોખમનું કારણ છે. ચોથું છે કાયદા. સરકાર દ્વારા જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવે છે, જેમ કે પ્રદૂષણ માટેના કાયદા, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર દ્વારા કાયદા ઘડવામાં આવે છે. આ કાયદાનું પાલન આપણે ધંધાદારી એકમ તરીકે ફરજિયાતપણે કરવું જ પડે છે. આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે, જેમ કે લઘુત્તમ વેતનધારો, એ વેતનધારાના અનુરૂપ જો તમે ઓછામાં ઓછું વેતન નક્કી કરેલું હોય તેનાથી ઓછું વેતન તમે આપી શકો નહીં, પછી તમારું ધંધાકીય એકમ નફો કરતો હોય કે ખોટ કરતો હોય તો પણ તમારે લઘુત્તમ વેતન ધારાના પ્રમાણમાં વેતન ઓછામાં ઓછું જેટલું નક્કી કરેલું છે તેટલું તો તમારે આપવું જ પડે. એ રીતે કારખાનાનો ધારો છે, ગ્રાહકો માટેના ધારા છે, નિયમો છે, તો આ બધા કાયદાઓનું તમારે ચોક્કસપણે પાલન કરવું જ પડે, અને તે ઘણીવાર જોખમી સાબિત થાય છે. પાંચમું છે માંગની અનિશ્ચિતતા. આપણે ધંધાકીય એકમોની વાત કરીએ તો ધંધાકીય એકમમાં જે વસ્તુઓ કે પેદાશનું ઉત્પાદન કરવામાં આવે તેનો ઉપયોગ ગ્રાહકો જ કરવાના છે, એટલે ગ્રાહકોને ઉદ્દેશીને, ગ્રાહકોને ધ્યાનમાં લઈને જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે બની શકે કે આ વસ્તુની માંગમાં ફેરફાર થાય. માંગની અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. આ માંગમાં કેમ ફેરફાર થાય? તો કે ગ્રાહકોની આવકમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. ગ્રાહકોની આવક વધે તો બની શકે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે તેનું વેચાણ વધી શકે, તેની માંગ વધી શકે. પરંતુ ગ્રાહકોની આવક ઘટે, જેમ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે કોરોનાના કારણે ઘણા ધંધાકીય એકમો બંધ પડી ગયા છે, અથવા જે ચાલે છે તેમાં એટલો ધંધો થતો નથી, એટલે લોકોની આવક ઘટી ગઈ છે. ઘણા બધા રોજગારી મેળવતા લોકો બેરોજગાર બન્યા છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, એટલે આજની પરિસ્થિતિની અંદર લોકોની માંગમાં ઘટાડો થયો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ, પ્રાથમિક કક્ષાની જે જરૂરિયાતની વસ્તુ છે તે તો ખરીદશે લોકો, પરંતુ તે પણ પહેલાંની તુલનામાં હવે ઓછા પ્રમાણમાં ખરીદશે. પરંતુ આજના સમયમાં કોઈ ગ્રાહકો મોજ શોખની વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ તો ખરીદશે જ નહીં. તો ગ્રાહકોની આવકમાં ફેરફાર થાય તો પેદાશની માંગમાં પણ ફેરફાર થાય. બીજું છે રુચિ. રુચિ એટલે ઇન્ટરેસ્ટ. ગ્રાહકોનો ઇન્ટરેસ્ટ બદલાય તો પણ વસ્તુની માંગમાં ફેરફાર થાય. જો આપણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે તે વસ્તુ
ના સંદર્ભમાં ગ્રાહકોની માંગ ઊભી થાય, તેઓ તે વસ્તુ ખરીદવા માટે ગ્રાહકોને ઇન્ટરેસ્ટ ઊભું થાય તો તે વસ્તુની માંગ વધશે. પરંતુ તેના વિરોધમાં જો ગ્રાહકોની રુચિ બદલાય તો આપણે જે પેદાશનું ઉત્પાદન કર્યું છે તેની માંગમાં ઘટાડો થશે. એ રીતના વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, કિંમત વધે તો માંગ ઘટશે અને કિંમત ઘટશે તો માંગ વધશે. એ રીતના નિયમ આગળ આ રીતની જોખમ અને અનિશ્ચિતતા ઊભી થાય છે. એ ઉપરાંત ફુગાવો હોય તો પણ માંગ ઓછી કે વધી શકે. તો આ બધા પરિબળો છે તે માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. છઠ્ઠું છે ધંધાકીય એકમમાં ભૌતિક જોખમ. ભૌતિક જોખમ ધંધાની અંદર જે આપણે મિલકતોનો ઉપયોગ કરીએ છીએ તેને ઘણીવાર નુકસાન થઈ શકે, તો તે ભૌતિક જોખમ કહી શકાય. જેમ કે યંત્રો છે, સાધનો છે, તે કામ કરતાં બંધ થઈ જાય અથવા તો તેની અંદર કંઈક નુકસાન થાય, તેને રિપેર કરવાનું હોય, કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે, વહન કરતી વખતે નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે અને તેના કારણે ધંધાકીય એકમને નુકસાન થાય છે. તો આ જે થયા તે ધંધાકીય એકમ માટેના જોખમોના કારણો થયા. આગળ જોઈએ તો જે ધંધાકીય પ્રવૃત્તિની વાત કરી છે, આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરી છે, તેમાં પહેલું આપણે જોયું ધંધો. બીજો પ્રકાર છે આર્થિક પ્રવૃત્તિનો, તે છે વ્યવસાય. વ્યવસાય શું છે? તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તો તે પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. આ તેની વ્યાખ્યા છે, યાદ રાખી લેવી. ફરીવાર જોઈએ, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. અહીંયા મુખ્ય બાબતો એ છે કે જે વ્યક્તિ વ્યવસાયી વ્યક્તિ છે, જે વ્યવસાય કરે છે તેને વ્યવસાયી વ્યક્તિ કહેવાય છે. તો આ વ્યવસાયી વ્યક્તિમાં વિશિષ્ટ આવડત હોવી જોઈએ, તેના માટેનું તેણે જ્ઞાન અને તાલીમ મેળવેલું હોવું જોઈએ, વ્યવસાયિક શિક્ષણ મેળવેલું હોવું જોઈએ અને તેના દ્વારા તે સેવા પૂરી પાડે છે. આ સેવા પૂરી પાડે છે અને બદલામાં જે નાણાકીય વળતર મેળવે છે તે વળતરને ફી કહેવામાં આવે છે. તો આ મુખ્ય બાબતો તેની વ્યાખ્યામાં આપણે ધ્યાનમાં લેવા જેવી છે. વ્યવસાય કરતી વ્યક્તિ એ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો તેણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે. વકીલ હોય તો તેણે વકીલ મંડળનું સભ્યપદ મેળવવું પડે. એવી રીતના ડૉક્ટર હોય તો ડૉક્ટરો માટેના પણ સંગઠનો ચાલે છે, તેમનું તેમણે સભ્યપદ મેળવવું પડે છે. હવે આ જે તે સંગઠન દ્વારા તેમના નીતિ નિયમો બનાવેલા હોય છે, તેમણે આચારસંહિતાના ધોરણો સ્થાપિત કરેલા હોય છે, તો આ વ્યવસાયી વ્યક્તિએ પોતાના જે સંગઠનમાં સભ્યપદ મેળવેલું છે તેની આચારસંહિતાનું અને નીતિ નિયમોનું, કાયદાઓનું પાલન ફરજિયાત રીતે કરવું પડે છે. આ રીતે જોવા જઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, સોલિસિટર હોય, આ બધી વ્યવસાયી વ્યક્તિઓએ પોતપોતાના સંગઠનોની આચારસંહિતાનું પાલન કરવું પડે છે. વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે, પરંતુ તે જો સ્વતંત્ર રીતે કાર્ય કરે તો તે વ્યવસાયી કહેવાય અને તે પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય. પરંતુ જો તે નોકરીના ઉપયોગમાં લેવાય તો તે નોકરી કહેવાશે, વ્યવસાય કહેવાશે નહીં. જેમ કે ડૉક્ટર પોતાનું સ્વતંત્ર દવાખાનું ચલાવે તો તે વ્યવસાય કહેવાશે, પરંતુ ડૉક્ટર કોઈ હોસ્પિટલમાં નોકરી સ્વીકારે અને તેના બદલામાં વેતન મેળવે તો તે રોજગાર કહેવાશે.
પોતે દવાખાનું ચલાવે અને ફી મેળવે તો વ્યવસાય કહેવાશે, પરંતુ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે અને તેના બદલામાં વેતન મેળવે તો તે રોજગાર કહેવાશે. રોજગાર વિશે આગળ સમજૂતી મેળવીશું. અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તો તેને વ્યવસાય કહેવાય. આપણે વ્યવસાયની લાક્ષણિકતાઓ જોઈશું. પહેલું છે, વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈપણ વ્યક્તિ બની શકતું નથી, તેની માટે તેણે વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, એટલે કે સીએનો કોર્સ કરવો પડે. એની સાથે સાથે એને વિશિષ્ટ જ્ઞાન પણ હોવું જોઈએ, તેમાં ચાતુર્ય પણ હોવું જોઈએ, તેમાં આવડત પણ હોવી જોઈએ. તો આ બધા ગુણો હોય તો જ વ્યક્તિ વ્યવસાય કરી શકે. વ્યવસાયમાં વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય કે વ્યવસાયનું શિક્ષણ વગર વ્યવસાય કરી શકાતું નથી. બીજું છે, સેવાના બદલામાં ફી મેળવે છે. વ્યવસાયિક વ્યક્તિ હોય તો તે સેવા કરે છે અને સેવાના બદલામાં જે નાણાકીય વળતર મેળવે છે તેને ફી કહેવાય છે. જોકે આ ફીનું ધોરણ ઊંચું કે નીચું હોઈ શકે, એટલે કે વ્યવસાયિક વ્યક્તિનું તેની આવડત, જ્ઞાન અને અનુભવને આધારે ફીનું ધોરણ અલગ અલગ હોય છે. જો ખૂબ કુશળ વ્યવસાય વ્યક્તિ હશે, તેમાં જ્ઞાન સારું એવું હશે અને અનુભવી હશે કે જેનો લાભ લેવાથી જે એનો ગ્રાહક વર્ગ છે તો તેને ચોક્કસપણે ફાયદો થાય અને આગળ તરત જ એને એ સેવાનો લાભ મળી શકતો હોય એવું હોય તો તે વ્યક્તિ, વ્યવસાયી વ્યક્તિ ફી વધારે મેળવી શકે છે. પરંતુ ત્યાં ઓછો અનુભવ હોય, તરતનું વ્યવસાય શરૂ કર્યું હોય, જેના વિશે લોકોને માહિતી ન હોય તેવી વ્યક્તિનું ફીનું ધોરણ ઓછું હશે. ત્રીજું છે, વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ તો સેવાનો જ હોય છે. જેમ કે ડૉક્ટર હોય તો તેણે પોતાના જે મરીઝ આવે છે, પેશન્ટ આવે છે, તેમની સેવા કરવાનો ઉદ્દેશ્ય હોય છે. વકીલ હોય તો એના જે ગ્રાહક હોય તેને અસીલ કહેવાય, તો અસીલના વતી તે કેસ લડે છે, એટલે એ પણ સેવાનો હેતુ ધરાવે છે. એટલે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. ચોથું છે, આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, કોઈના તાબા હેઠળ કાર્ય કરવાનું હોતું નથી. વ્યવસાયમાં સ્વતંત્ર પ્રવૃત્તિ થાય છે અને તેમાં પણ આવક મળે છે, જેને ફી કહેવામાં આવે છે. પાંચમું છે, વ્યવસાય વ્યક્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, એટલે વ્યવસાયની અંદર કોઈ ચીજ વસ્તુ બનાવવામાં કે ઉત્પાદિત કરવામાં આવતી નથી, પરંતુ અહીંયા સેવા સાથે સંબંધ છે અને વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. એટલે વ્યવસાયી પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી, તેમાં સેવા આપવામાં આવે. જેમ કે ઉદાહરણ છે, વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. આગળ જોઈએ, જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે. આગળ આપણે જ્યારે વ્યવસાયનો અર્થ મેળવીએ ત્યારે જ આપણે સમજૂતી મેળવી કે વ્યવસાય વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે અને એ સંગઠને જે નીતિ નિયમો, જે કાયદાઓ બનાવેલા હોય છે તેને આચારસંહિતા કહેવાય છે. આ આચારસંહિતાનું પાલન ફરજિયાતપણે વ્યવસાયિક વ્યક્તિએ કરવું પડે છે. અને સાતમું છે, અનિશ્ચિત નાણાકીય વળતર. વ્યવસાયની અંદર જે નાણાકીય વળતર મળે છે તે અનિશ્ચિત હોય છે, કારણ કે જે એમના ગ્રાહકો છે વ્યવસાયીના તે કદાચ ઓછા પણ હોઈ શકે, કદાચ વધી પણ શકે. જેમ કે ડૉક્ટર પાસે રોજ જ પેશન્ટ કોઈક વાર ઓછા હોય, કોઈક વાર વધારે હોય. જેમ કે બીમારીનું વાતાવરણ હોય તો વધારે પેશન્ટ હશે અને બાકી અન્ય સંજોગોમાં સામાન્ય પેશન્ટ હશે. એટલે નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે, કોઈક વાર વધારે વળતર મળે, કોઈક વાર ઓછું મળે. તો આ થઈ વ્યવસાયની લાક્ષણિકતાઓ. આગળ આપણે જોઈએ, આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકારમાં આપણે ધંધો જોઈ ગયા, વ્યવસાય જોઈ ગયા, ત્રીજું છે રોજગાર. રોજગાર કોને કહેવાય છે?
निश्चित वेतनना बदलामां अन्य साथेना करार अनुसार सौंपेलू कार्य करवानी आर्थिक प्रवृत्ति एटले रोजगार। फरी वार जोईए, निश्चित वेतनना बदलामां अन्य साथेना करार अनुसार सौंपेलू कार्य करवानी आर्थिक प्रवृत्ति एटले रोजगार। व्याख्यामां आव्युं के निश्चित वेतन एटले के अहींया जे नाणाकीय वळतर मळे छे तेने वेतन कहेवाय छे। बीजू के अन्य साथे करार करेलू होय छे अने ए करार अनुसार जे आपणने नौकरी आपनार छे, रोजगार आपनार व्यक्ति छे, ते आपणने जे कार्य सौंपे ते कार्य आपणे करवू पड़े अने रोजगार पण एक आर्थिक प्रवृत्ति छे। रोजगार एटले नौकरी, सामान्य भाषामां आपणे तेने नौकरीना नामथी ओळखीए छीए, जेने वाणिज्य व्यवस्थानी भाषामां रोजगार कहीशुं। दाखला तरीके, शाळामां शिक्षण कार्य करता शिक्षक होय तो ते रोजगारी मेळवे छे, एटले के नौकरी करे छे। हॉस्पिटलमां सेवा आपता तबीब तो ते पण एक प्रकारनो रोजगारनो ज कार्य छे। आगळ आपणे जोई गया व्यवसायमां जो पोतानुं दवाखानुं चलावे तो ते कहेવાશે व्यवसायी, स्वतंत्र प्रवृत्ति हशे तो व्यवसायी, परंतु जो हॉस्पिटलमां सेवा आपतो तबीब हशे तो ते नौकरी करे छे, एटले के तेने रोजगार मेळवेलू छे। ए रीतना सरकारी कर्मचारीओ छे के कोई कंपनीमां कार्य करता कर्मचारी छे, तेमणे रोजगारी मेळवेली छे, तेमणे नौकरी मेळवेली छे एवुं कहेवाय। तो रोजगार एटले शुं? निश्चित वेतनना बदलामां अन्य साथेना करार अनुसार सौंपेलू कार्य करवानी आर्थिक प्रवृत्ति एटले रोजगार। रोजगारनी लाक्षणिकता जोईशुं। रोजगारमां शारीरिक के बौद्धिक श्रमना बदलामां निश्चित समये निश्चित वेतन चूकवाय छे। जे रोजगारी मेळवनार व्यक्ति छे तेने शारीरिक के बौद्धिक श्रम करवो पड़े छे અને એ શ્રમના બદલામાં નિશ્ચિત સમય અને નિશ્ચિત વેતન મળે છે। નિશ્ચિત સમયે આ સમયગાળો વધારે કરીને તો માસિક હોય છે, ઘણા ખરા સંજોગોમાં માસિક જ હોય છે, પરંતુ અમુક સંજોગોની અંદર તે દૈનિક એટલે કે દરરોજ મળતું વેતન પણ હોઈ શકે, કેટલાકને અઠવાડિયે મળે છે, કેટલાકને પખવાડિયે એટલે કે દર 15 દિવસે વેતન મળે છે। તો એ પ્રમાણે નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળે છે, પરંતુ તેના બદલામાં શારીરિક કે બૌદ્ધિક શ્રમ કરવું પડે, જેમ કે મજૂરો હોય જેને શ્રમિક કહેવાય, શ્રમિકો દૈનિક વેતન મેળવે છે, પરંતુ અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ રોજગારી હોય કે નોકરી હોય તો તેમને માસિક વેતન પણ મળે છે। રોજગારની બીજી લાક્ષણિકતા છે નિશ્ચિત વેતન ઉપરાંતના લાભ મળે છે, જેમ કે તબીબી ભથ્થું, પેન્શન વગેરે, જે કલ્યાણકારી યોજનાઓ કહેવાય છે। તો રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે, એટલે કે પગાર, જેને આપણે સામાન્ય ભાષામાં પગાર કહીએ છીએ તેને આપણે વાણિજ્ય વ્યવસ્થામાં વેતન કહીશું, તેને દરમાયો પણ કહી શકાય। તો વેતન, દરમાયા કે પગાર ઉપરાંત તબીબી ભથ્થું, પેન્શન કે અન્ય લાભો પણ મળી શકે છે। ત્રીજું છે, રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે। અહીં આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે કરાર અનુસાર જેણે આપણને રોજગાર આપેલું છે તે આપણને જે કાર્ય સોંપે તો તે કાર્ય આપણે તેના તાબામાં રહીને કરવું પડે છે, તે જે કાર્ય સોંપે તે કરવું પડે। ચોથું છે, રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે। એટલે કે જ્યારે તમે રોજગારી મેળવો છો ત્યારથી જ આ બધી વિગતો નક્કી જ હોય છે, કારણ જેમ કે કોઈ જગ્યાએ રોજગારી મેળવવી છે, જેમ કે હોસ્પિટલમાં નોકરી કરવી છે, રોજગારી મેળવવી છે, તો એની માટે એની લાયકાત નક્કી હોય છે। શિક્ષણ ખાતાની અંદર એટલે કે શાળાની અંદર શિક્ષક તરીકે નોકરી કરવી હોય તો તેની માટેની લાયકાત પણ નક્કી હોય છે, તે બધાનો કાર્યનો સમય પણ નક્કી હોય છે, નિવૃત્તિની વય પણ નક્કી હોય છે, અને નિવૃત્તિ થયા પછી કયા કયા લાભો મળશે તે પણ અગાઉથી જ નક્કી કરેલું હોય છે। જ્યારે રોજગારી આપતી વખતે કરાર કરવામાં આવે છે ત્યારે કરારની અંદર આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે।
પાંચમું છે રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. આગળ આપણે જોઈ ગયા કે જેની સાથે કરાર કર્યું છે એટલે કે રોજગાર આપનાર વ્યક્તિના તાંબામાં રહીને કાર્ય કરવાનું છે એટલે આ સ્વતંત્ર પ્રવૃત્તિ નથી, પરાવલંબી પ્રવૃત્તિ છે. જે રોજગારી આપે છે તેના તાંબામાં રહીને કાર્ય કરવું પડે છે એટલે તે પરાવલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખતી પ્રવૃત્તિ છે. છઠ્ઠું છે રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. કરારમાં જે મુજબ નક્કી કરેલું હોય છે એટલે કે તે એક પ્રકારના નિયમો બની ગયા, તે નિયમ મુજબ જ માલિકે પણ વર્તન કરવું પડે અને કર્મચારીએ પણ એ જ પ્રમાણે કાર્ય કરવું પડે છે. તેના વિરુદ્ધમાં એ નિયમના વિરુદ્ધમાં જઈ શકાતું નથી. સાતમું છે રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી કારણ કે તે પરાવલંબી પ્રવૃત્તિ છે. તેણે રોજગારી આપનારના તાબા હેઠળ કાર્ય કરવાનું છે તો આ મૂડીરોકાણ રોજગારી આપનાર કરશે, રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. આ થઈ રોજગારની લાક્ષણિકતાઓ. પરિવાર યાદ કરી લઈએ, આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર, ધંધો, વ્યવસાય અને રોજગાર. તો આગળ જઈશું આપણે ધંધો, વ્યવસાય અને રોજગારની તુલના, જેમાં પહેલો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ એટલે કે તેનો કોને ધંધો કહેવાય, કોને વ્યવસાય કહેવાય કે કોને રોજગાર કહેવાય. તો કાર્યના સ્વરૂપમાં જોઈએ, ધંધામાં નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, આ આર્થિક પ્રવૃત્તિને ધંધો કહેવાય. જ્યારે વ્યવસાયમાં ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે છે તો આ પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય. જ્યારે રોજગારમાં કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનું હોય છે, આપણને રોજગારી આપનારના તાબામાં રહીને જે કરાર કર્યો છે તે મુજબ તેણે જે કાર્ય સોંપે તે કાર્ય કરવું પડે છે, તે પ્રવૃત્તિને રોજગાર કહેવાય. બીજો મુદ્દો છે લાયકાત. ધંધામાં કોઈ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય નથી એટલે કોઈ પણ વ્યક્તિ ધંધો કરી શકે છે, તે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય કોઈ પણ વ્યક્તિ ધંધો કરી શકે, તેમાં કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત હોતી નથી. જ્યારે વ્યવસાયમાં શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન બધાની જ જરૂર પડે છે, તેના સિવાય વ્યવસાય કરી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ શિક્ષક બની શકતું નથી કે કોઈ પણ વ્યક્તિ ડૉક્ટર બની શકતું નથી કે કોઈ પણ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકતું નથી કે વકીલ બની શકતું નથી. તેના માટેની શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન તેમણે મેળવવું પડે છે. જ્યારે રોજગાર હોય તો રોજગારમાં તેમના કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી હોય છે. જેમ કે શ્રમિકો હોય તો તેમણે કોઈ શૈક્ષણિક લાયકાત મેળવવાની જરૂર નથી, પરંતુ અન્ય જગ્યાએ જો રોજગારી મેળવવાની હોય તો તેમણે જે કાર્ય કરવાનું હોય તે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત કે તાલીમ કે વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય તો તે મેળવવું પડે, તેના વગર રોજગારી કરી શકાય નહીં. એટલે રોજગારમાં કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી હોય છે. ત્રીજો મુદ્દો છે બદલો કે વળતર. બદલો કે વળતર, જે નાણાકીય વળતર મળે છે તેને આ ત્રણેય પ્રવૃત્તિ, ધંધો, વ્યવસાય કે રોજગાર, આર્થિક પ્રવૃત્તિની અંદર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ધંધામાં જે નાણાકીય વળતર મળે છે તેને નફો કહેવામાં આવે છે, વ્યવસાયમાં જે નાણાકીય વળતર મળે તેને ફી કહેવાય છે, રોજગારમાં જે નાણાકીય વળતર મળે તેને પગાર, વેતન કે દરમાયો કહેવામાં આવે છે. ચોથું છે મૂડી. ધંધો હોય તો ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર ધંધાના માલિકે મૂડી રોકાણ કરવું પડે છે એટલે ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે વ્યવસાયમાં, એમ તો વ્યવસાયમાં સેવા પૂરી પાડવાની છે પરંતુ તેને વ્યવસાય માટે તમારે જે ઓફિસ કે જે મકાનની જરૂર હોય તો તે મકાન કે ઓફિસ માટે તમારે
મૂડી રોકાણ કરવું પડે એટલે સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે રોજગારમાં કોઈ પ્રકારની મૂડીની જરૂરિયાત હોતી નથી, કારણ કે અહીં આ રોજગાર જે છે તે પરાવલંબી પ્રવૃત્તિ છે. એટલે રોજગારી આપનારે મૂડીરોકાણ કરવું પડે છે, રોજગારી મેળવનારે મૂડીરોકાણ કરવું પડતું નથી. પાંચમું છે જોખમ. ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું હોય છે, કારણ કે જુદી જુદી પરિસ્થિતિમાં નફો વધી પણ શકે છે અને ઘટી પણ શકે. જો નફો ઘટે અથવા તો નફો મળતો બંધ થાય તો ધંધાકીય એકમ બંધ કરી દેવું પડે. બીજું છે વ્યવસાય. વ્યવસાયમાં નિશ્ચિત રકમની ફી ન મળે તેવું જોખમ રહેલું છે. મોસ્ટલી તો એવું થતું નથી, પણ કેટલીક વાર એવું બને કે નિશ્ચિત રકમની ફી મળતી નથી. જ્યારે રોજગારમાં નિયમ અનુસાર નિયમિત રીતે ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ ઓછું હોય છે. અમુક સંજોગોની અંદર એવું બની શકે કે જે રોજગારી આપનાર છે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો વેતનનું જોખમ હોય શકે. છઠ્ઠું છે આચારસંહિતા. આચારસંહિતા એટલે નિયમ. તો ધંધાની અંદર કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે. આ કાયદાકીય નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવેલા હોય છે. જ્યારે વ્યવસાયમાં જે તે વ્યવસાયી સંગઠન દ્વારા નક્કી થયેલા આચારસંહિતાના નિયમોનું પાલન કરવું પડે. અને રોજગારમાં કરાર અનુસાર કાર્ય કરવાનું હોવાથી કરાર દ્વારા નક્કી થતા નિયમોનું પાલન કરવું પડે છે. સાતમું છે માલિકી હિતની ફેરબદલી. માલિકી હિતની ફેરબદલી એટલે કે જો ધંધો આપણી માલિકીનો હોય તો આપણે અન્ય વ્યક્તિને તેની માલિકી સોંપી શકીએ છીએ, એટલે કે ધંધો વેચી શકીએ છીએ. તો આપણી માલિકી અન્યને ફેરવીને બદલીને આપી શકીએ, એટલે ધંધામાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે. જ્યારે વ્યવસાયમાં તો આપણે શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન દ્વારા સેવા પૂરી પાડીએ છીએ, એટલે તેમાં માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. જ્યારે રોજગારની અંદર કોઈ માલિકી હક જ નથી હોતો કે જેથી આપણે એની ફેરબદલી કરી શકીએ, એટલે રોજગારમાં માલિકી હિતની ફેરબદલી થઈ શકતી નથી, કારણ કે તેમાં કોઈ માલિકી હક હોતો નથી. વિદ્યાર્થીની મિત્રો, આ થયું ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના. આજનું સેશન અહીં સમાપ્ત કરીશું. આગળ ફરી વાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ગુડ બાય.